कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत सर्वोदये महावीर के संदेश महावीर के संदेश में आम अपने स्वरूप संबोधन स्तोत्र ग्रंथ में अकलंक देव द्वारा प्ररूपायेलो जे 11, 12, 13, 14 आ चार श्लोकों में मोक्ष मार्ग अंगे ज आपणे अध्ययन स्वाध्याय करी रह्या छीए। એટલો અહોભાગ્ય છે આપણા સૌ કોઈનો પૂજ ગુરુદેવશ્રીના ચાલતા દૈનિક સ્વાધ્યાયના ક્રમમાં પરમાત્મ પ્રકાશના બીજા અધિકારમાં મોક્ષ મોક્ષનો માર્ગ અને મોક્ષનું ફળ આ ત્રણ વિષય બિંદુઓની સમગ્ર લક્ષી વિગતવાર બધી અધ્યાત્મ કથા ચાલે છે। હું તો આને અધ્યાત્મ કથા કહીને બોલાવવા માંગુ છું। 10 દોહરાઓમાં મોક્ષની વાત આવી, મોક્ષ પુરુષાર્થ એનો મહત્વ એનો મહિમા ધર્મ અર્થ અને કામ આ ત્રણેયની હેયતા અને મોક્ષની મહાનતા મોક્ષની ઉપાદેયતા મોક્ષનું સર્વસ્વ સુખપણું કેવું છે એને માટે જ આપણે પુરુષાર્થ કરવું ઘટે એની બધી ચર્ચા છેલ્લા 5-6 સ્વાધ્યાયોમાં આપણે પૂરું કર્યું અને એક જ ગાથામાં મોક્ષનું ફળ શું છે એની વાત આજે જ આવી, એ વાતે પૂરી થઈ ગઈ અને મોક્ષ માર્ગની ચર્ચા હવે 19 છંદોમાં શરૂ થઈ। ગઈકાલે પણ ગુરુદેવશ્રીએ આપણને ઈશારો કર્યો હતો, આજે પણ ઈશારો કરીને આપણને એની સૂચના આપી। જો ગુરુદેવશ્રીની કેટલી આમ જેને કહે ને કે ભોળપણ, ભાષાકીય ભોળપણ, 19 શબ્દ આવે ને 19, ગુરુદેવશ્રી એને ગઈકાલે પણ 21 બોલ્યા, આજે પણ શરૂઆતમાં 21 બોલ્યા, પણ જયારે વાંચ્યું ને કે 19, ઓહો 19 એટલે 19 એમ 19 થાય એમ કરીને વાત કરી। 21 દોહરાઓમાં એમ બોલ્યા હતા ને ગઈકાલે પણ આપણે વાત કરી હતી, પણ આજે એ 19 દોહરાઓની વાત, ચલો એ તો સંખ્યાની વાત છે। આજે મારે આજે જે વિષય ગુરુદેવશ્રીએ ચલાવ્યો વ્યવહાર મોક્ષ માર્ગ અને નિશ્ચય મોક્ષ માર્ગ, ટૂંકમાં મોક્ષ માર્ગની જે મૂળ ચર્ચા આજે આવી વ્યવહાર અને નિશ્ચય, આવી વ્યાખ્યા આપણને ક્યાંય સાંભળવા નહીં મળે, પહેલી વાત।
व्यवहार मोक्ष मार्ग ना नामे पण जे सांभळवा मळे ई बाह्यमां शुभ भाव अने क्रिया लक्षी ज व्याख्याओ सांभळवा मळे। पूजा करो, स्वाध्याय पूजा करो, मंदिर बनाओ, व्रत संयम आदि नु पालन करो, देव गुरु धर्म ने जाणो, शास्त्रो वाचो, बस थई गयो व्यवहार मोक्ष मार्ग। एवुं नथी। અહીં આજે જે ગુરુદેવશ્રીએ એક ગાથામાં મોક્ષ નું જે ફળ છે, મોક્ષનું સ્વરૂપ તો 10 દોહરાઓમાં પૂરું થયું, પણ મોક્ષનું ફળ શું? ચલો અમે મોક્ષ તો પ્રાપ્ત કરી લીધું, એનું ફળ શું? એક જ ગાથામાં એના ફળની વાત આવી, જે આજના વ્યાખ્યાનમાં શરૂઆતમાં હતી। મોક્ષનું ફળ એક ગાથામાં અને મોક્ષ માર્ગની ચર્ચા 19 ગાથાઓમાં। બહુ ધ્યાનથી સાંભળજો, મોક્ષની ચર્ચા 10 ગાથાઓમાં પૂરી થઈ, મોક્ષના ફળની ચર્ચા એક છંદમાં છે, બરોબર, અને મોક્ષ માર્ગની ચર્ચા 19 છંદોમાં, એટલે 19 અને 20 અને ઓલા 10 30, કુલ કેટલા થયા? 30 છંદો થયા, એટલે 30 ગાથાઓ સુધીનો આટલો આ વિષય છે। ચાહે તો તમે લોકો બધા નોટ કરીને રાખી શકો છો, યાદ રહી જાય એવું છે। કે પહેલા જે 10 છંદો આવ્યા, જો પરમાત્મ પ્રકાશમાં બીજો ભાગ ચાલુ છે। પરમાત્મ પ્રકાશમાં બે ભાગ છે, એક પૂર્વાર્ધ અને એક ઉત્તરાર્ધ, એટલે બે ભાગ છે જુદા જુદા। એમાં જે ઉત્તરાર્ધ એટલે જે બીજો ભાગ છે, એ બીજા ભાગમાં શરૂઆતના 10 છંદો મોક્ષના સ્વરૂપ, મોક્ષનું બંધારણ શું છે એની ચર્ચા 10 શ્લોકોમાં। એ વાત તો ગઈકાલે પૂરી થઈ ગઈ, બરોબર। આજે એક ગાથા આવી જેમાં મોક્ષનું ફળ શું છે એની વાત આવી, એક જ ગાથામાં ગુરુદેવશ્રીએ એની ચર્ચા 20-25 મિનિટ કરી આજે, મોક્ષ ના ફળની ચર્ચા, બરોબર। અને ત્યારબાદ જે ચર્ચા આવી, આમાં 11મી ગાથા છે, એ મોક્ષનું ફળ શું છે એને સમજાવવા માટે 1-10 ગાથાઓમાં, એટલે આ બીજા અધિકારના 1-10 નંબરની ગાથામાં મોક્ષની ચર્ચા, 11મી ગાથામાં મોક્ષ ફળની ચર્ચા, અને 12 નંબરની ગાથાથી 19 ગાથાઓ ચાલશે। 19 ગાથાઓ ચાલશે એટલે 30 નંબરની ગાથા સુધી ચાલશે, એ આખો વિષય છે 19 ગાથાઓનો, એ વિશે આવશે મોક્ષ માર્ગનો। યાદ રાખજો, આ એનાલિસિસ હું વારંવાર કહું છું, ગ્રંથને યાદ જો રાખવું હોય, શાસ્ત્રને જો યાદ રાખવું હોય, તો આવી રીતે આપણે એક ટ્રીક અપનાવવી પડે। હવે આમાં કે લખી રાખવા જેવું નથી, બધું યાદ રહી જાય। પરમાત્મ પ્રકાશના બે ભાગ, બીજા ભાગમાં પહેલા 10 છંદ મોક્ષને લગતા છે, પછી 11મો છંદ મોક્ષનો ફળ શું છે એને માટે છે, અને પછી 19 છંદ બધા મોક્ષ માર્ગની વ્યાખ્યા કરનારા છે। બોલો, આ એક વખત સરખી રીતે યાદ રાખો તો જીવનભર નહીં ભૂલાય, જીવનભર આ નહીં ભૂલાય। એટલે 30 ગાથાઓનું તો બંધારણ ખ્યાલમાં આવ્યું, 10, 11, 1 અને 19, 30 ગાથાઓ થઈ ને, તો 30-30 ગાથાઓનું વિષય મગજમાં ઉતરી। પરમાત્મ પ્રકાશનો બીજો ભાગ નામ લેતા વેત જ પહેલી 30 ગાથાઓમાં, પહેલા 30 છંદોમાં શેની વાત છે, એ એક ઉપલક તો ખ્યાલમાં આવ્યું, પછી અંદરમાં ઉતરવાનો આપણે ડેપ્થ। હા, જો હું સમુચ્ચય રીતે વાત કરું, શરૂઆતના 10 દોહરાઓમાં મોક્ષ પુરુષાર્થની વાત કરી,
तो धर्म एटले पुण्य, अर्थ एटले पैसो, अने काम एटले भोग, विषय भोग, बराबर। हवे आ त्रणेयनी हेयता सिद्ध करी, पुण्य परिणाम पण हे छे, पुण्य पण हे छे, केम के एनाथी बाह्यमां पुण्यना प्रसंगो मळे, वीतरागता नहीं प्रगटे। तो व्रत संयम आदिक रूप जे काय व्यवहार छे ते बधो पुण्य प्रदायक छे, पुण्य प्रकाशक छे, એટલે પુણ્ય રૂપ ધર્મ પુરુષાર્થ જે છે એ હેય છે। યાદ રાખજો, ધર્મ પુરુષાર્થ પણ એ છે। ધર્મ એટલે વ્યવહારની વાત છે, પુણ્યના પરિણામની રાગ રૂપ ભાવની વાત છે। પછી પૈસો અર્થ પુરુષાર્થ, જેની પાછળ આજે ગુરુદેવશ્રીએ શ્રીમદજીનો દાખલો આપીને વાત કરી, આજીવિકા, હા શ્રીમદજીની વાત કરી, આજે વૈરાગ્યની વાત પછી લેશો આપણે ક્રમમાં, જયારે ગ્રંથમાં આવશે ત્યારે। બોલો, આ જીવિકા પાછળ આજીવ, આખી જિંદગી, હા પ્રવૃત્તિ પ્રવૃત્તિ પ્રવૃત્તિના નામે, પછી એમાં કલાક બે કલાક મળે ધર્મ સાંભળવા જાય તો ઓલા શું કહે, કેનારા વ્રત કરો, કોશા કરો, સામાયિક કરો, તમે તો કરોડપતિ છો, તો 10-20 લાખ ખર્ચો કરો એટલે 2-3 ભાવમાં મોક્ષે જશો। હા, શ્રદ્ધાના લૂંટારવો, આ શબ્દ વાપર્યું છે શ્રીમદજી, શ્રદ્ધાના લૂંટારવો, સૌથી મોટા લૂંટારવો શ્રદ્ધાના લૂંટારવો હોય, યાદ રાખજો, બહુ સરસ વાતો છે બધી। એટલે કુગુરુ લૂંટી લે, એમ બોલ્યા ને ગુરુદેવશ્રીએ, કુગુરુ લૂંટી લે, કલાક બે કલાક સમય મળે એમાં કુગુરુ લૂંટી લે, શ્રીમદજી ની વાત કરી। એટલે હાય ધંધો, હાય ધંધો, હાય વ્યાપાર, હાય વ્યાપાર, હાય પૈસા, હાય પૈસા, ચમડી છૂટે પણ દમડી ન છૂટે, આ સાંભળ્યું છે કહાવત, હા ચમડી છૂટે પણ દમડી નહીં છૂટે। બોલો, પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, હા ઓલા સોની સોની હોય ને, સોની સોની જે સોનાના ઘરેણાઓ ઘડે એના અંગે તો એવી કહેવત છે, પોતાની સગી માનું પણ મંગળસૂત્ર બનાવવાનું હોય ને તો એમાંથી એ અર્ધો પરધો સોનું તો લૂંટી જ લે, પોતાની માને પણ નહીં મૂકે, કેમ કે એ તો પારકા સોનામાંથી પોતાની કટકી બનાવી લેવી એ તો એનો જન્મ સિદ્ધ અધિકાર છે, જાણે કે। એટલે જ કીધું છે ને, લોભ પાપ નો બાપ છે। તો પૈસો મારો પરમેશ્વર ને હું પૈસાનો દાસ, એ આખો અર્થ પુરુષાર્થ છે, એ અર્થ પુરુષાર્થ ની હેયતા સિદ્ધ કરી, ધર્મ પુરુષાર્થ ની હેયતા, અર્થ પુરુષાર્થ ની હેયતા। પછી ભોગ, કામ પુરુષાર્થ, પાંચે ઇન્દ્રિયોના વિષયમાં રાજવું એ તો નરક નિગોદનું જ કારણ છે, હા એટલે એની પણ હેયતાની વાત કરી, ધર્મ અર્થ અને કામ। અને પછી ચોથી વાત આવી, મોક્ષ પુરુષાર્થ સર્વોત્કૃષ્ટ પુરુષાર્થ છે, કેમ કે મોક્ષમાં અનંત સુખ છે, હા અનંત ચતુષ્ટય સંપન્ન મોક્ષ સુખ છે, માટે મોક્ષ સૌથી ઉત્તમ છે। તીર્થંકર જેવા તીર્થંકરો પણ સાદી અનંત કાળ માટે એનું સેવન કરે છે, તેથી સમજાય છે મોક્ષ પુરુષાર્થ સૌથી શ્રેષ્ઠ છે। આ વાત શેની કરી ખબર, મેં અત્યાર સુધી આ 10 ગાથાઓમાં આવેલો વિષય, હવે જો છેલ્લા ગુરુદેવશ્રીના 4-5 બધા સ્વાધ્યાય સાંભળ્યા હશો તો આ બધું તમને રિવિઝન થઈ જાય। અને હવે હવે જે વાત આજે શરૂ થઈ એમાંનો એક પ્રકરણ તો પૂરો થયો, મોક્ષનું ફળ, એની તો વાત પૂરી થઈ ગઈ। હા તમારી પાસે જો ગ્રંથ હશે તો એમાં જોઈ શકો છો, 11મી ગાથા હતી અને 11મી ગાથા ઉપર 136, 37, 38, 39, 39, 40 કેટલા પાના થયા, 2-3-4-5, સમજો ને,
બે ત્રણ ચાર અને પાંચ પાંચ પાના ઉપર મોક્ષ નું ફળ શું છે એની ચર્ચા પૂરી થઈ ગઈ. ગ્રંથ છે બધા પાસે, જો આ મારી પાસે હું રાખું છું, અત્યારે હું સ્વાધ્યાય ભવનમાં નથી, સ્કૂલે છું, સ્કૂલે પણ ભાતુ પોતાની પાસે હોવું જોઈએ. હા, આ ઠપકો નથી, યાદ રાખજો. આજે ગુરુદેવશ્રી એ લતાડ્યો ઠપકો આપ્યો, સામે પુસ્તક છે કે નહીં જુઓ, એમાં બોલ્યા ગુરુદેવશ્રી એ. હા, આ આદર્શ છે ગુરુદેવશ્રી નું. ગ્રંથ વિના ગુરુદેવશ્રી વાંચે નહીં અને વાંચવા દે નહીં. હા, હમણાં હું બે ચાર લોકોને જો સરખી રીતનો ટપકો આપું ને, ગ્રંથ ક્યાં, ગ્રંથ ક્યાં, જોજો પછી વાવડ આવશે. પંડિતજીને હુકામ કેવું જોઈએ, અમારે લેવું હોય તો લઈએ, નહીં તો ન લઈએ. હા, ગુરુદેવશ્રી નું શિસ્ત આપણા માટે આદર્શ છે. હા, ગુરુદેવશ્રી ની દરેક હલચલ આપણા માટે આદર્શ છે. હાર્ડ કોપી ન હોય તો વિતરાગવાની .com માંથી તમે ડાઉનલોડ કરી શકો છો. ટેબ્લેટ માં રાખો, મોબાઈલ માં રાખો, ઘરે ઘરે ચાર ચાર મોબાઈલો થઈ ગયા છે હવે તો. હા, શાસ્ત્ર તો સાથે હોવો જ જોઈએ. અને આજે તો હું ઘણું બધું વાંચીને બતાવવાનો છું. એમાં ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં આવેલી વાતો પ્રકરણો હું વાંચીને સંભળાવીશ. હા, અને આ કોઈ કથા તો છે નહીં રાજા અને રાણીની, એમને આપણે ઉપર ઉપરથી સાંભળીએ, સમજાય જાય. શાસ્ત્ર તો સાથે હોવો જોઈએ. આ ગુરુદેવશ્રી નો બહુ મોટો આદર્શ છે. કરોડપતિ શેઠિયાઓને પણ ગુરુદેવશ્રી બરાબર ભરી સભામાં ઠપકો આપતા. હા, છે કે નહીં જુઓ ને, શાસ્ત્ર છે ને, હામે આમ જ બોલે આજે. એટલે ભાઈ, આ બધા આદર્શો ગુરુદેવશ્રીના જીવનમાં અપનાવવા જોઈએ. ચલો, તો 11મી જે ગાથા છે, એ ગાથા પણ બહુ સરસ છે. થોડીક વાર વાંચીએ આપણે 2-5 મિનિટ, પછી 15-20 મિનિટ આગળની ચર્ચા કરી. મૂળ ગાથા જુઓ. દંસણુનાણુ અણંત સુહુ સમૂણ તુટ્ટઈ જાસુ સો પર સાસવ મોખ ફલો ખરેખર તો એવું છે, પરમાત્મ પ્રકાશમાં ગાથાઓ નથી. સાંભળજો, બહુ સરસ વાત કરો છો. થોડીક વ્યાકરણની વાત છે આ. પરમાત્મ પ્રકાશમાં બધા દોહરાઓ છે. દુહા કહીએ ને આપણે ગુજરાતીમાં, દુહા. યોગિંદુ દેવના યોગસારમાં પણ દુહાઓ છે, અપભ્રંશ ભાષામાં. આ કઈ ભાષા છે? આ પ્રાકૃત નથી, આ સંસ્કૃત નથી, આ સંસ્કૃતે નથી, પ્રાકૃતે નથી, આ અપભ્રંશ ભાષા છે. એટલે પ્રાકૃત માંથી ભ્રષ્ટ થયેલી ભાષા. ભ્રષ્ટ એટલે સમજાય છે, જેમ કે સંસ્કૃતમાં જુઓ, ગૃહમ શબ્દ છે, ગૃહ, ગૃહ એટલે ઘર થાય. હવે ગૃહમ એ ગ્રહમ 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 ગૃહમ માંથી ઘર શબ્દ બન્યું, ઘર ઘર. હવે એને કહેવાય અપભ્રંશ, એનાથી ભ્રષ્ટ થયેલો. અને હવે તો કાઠિયાવાડમાં તો ઘરની જગ્યા ઘેર થઈ ગયો, ઘેર જવું છે, ઘેર. એ તો મહાભ્રષ્ટ ભાષા થઈ. એવી રીતે પ્રાકૃત ભાષામાંથી ભ્રષ્ટ થયેલી ભાષાને અપભ્રંશ કહેવાય. હવે એવી દેશી ભાષા તે કાળની, આપણી કાઠિયાવાડી ભાષામાં કહીએ તો તળપદી પ્રાકૃત ભાષા, જેમ આપણે બોલો હો ગ્રામ ગાંઠી અને હો ગ્રામ જલેબી કાઠિયાવાડમાં. હા, હવારે હવારે, સોમવારે હવારે હવારે, હાથ પાડો હારું નહીં. હા, સ ની જગ્યાએ હ આપણે બોલીએ છીએ. હા, સિજ્જાસ, ક્યાં જાઓ છો એમ નથી બોલતા આપણે, સિજ્જાસ. આ બધી કાઠિયાવાડી તળપદી ભાષા છે, સમજાય છે. એમ અહીંયા કહે છે
अपभ्रंश भाषा ही प्राकृत माती ज डाइवर्ट थयेली लोक भोग्य भाषा ज जेम गुजराती में अपने लोक गीतों में भाषा नहीं होती आज रे सपना मा डोले तो डुंगर दिठो जो मारा ससरा जी आ बधी लोक भोग्य भाषा डोल तो डूंगर तो राजी लखेलू शू हो ससराजी बोलवा शू आवे हराजी आ बधी तळपदी भाषा छे एम अपभ्रंश भाषा तळपदी भाषा छे गामडाओ मां बधाय लोको आवी भाषा बोलता ही गामठी भाषा छे ठेठ गामठी भाषा छे दोहाओ केवा नाना मां नानो छंदो होय दोहो संसणु नाणु अनंत सुहु समूण तोटई जासु जो दोहो केटलो परफेक्ट बेसे छे संसणु नाणु अनंत सुहु समूण तोटई जासु सुपर सासव मुख फलो विज्जव अतिन तासो इने जो हूँ एम गाऊ ने पूजा ने भक्ति नी भाषा में तो एम गाऊ दंसण नाणु अनंत सुहु समूर्ण तो ठई जासो सुपर सासव मुख फलो विज्जव अतिन तासो जन्म जन्म तक ना भूलूंगा प्रभु पुकार तुम्हारा हम जाए छे तमे एम कहो पंडित जी तमारे जे हमो जो है तमे हमजो ने हा आ परमात्मा प्रकाश छे आ दोहराओ छे छंदो ना प्रकार दोहराओ छे अने गाथा ने केवाय केवाय छे पहली गाथा बीजी गाथा फलानी गाथा પણ દોહરાવો છંદ જો આ બધું થોડો થોડા બહોત ન્યાય વ્યાકરણ કા અભ્યાસ હોના ચાહીએ હા ટોડરમલજી સાહેબ નો આદેશ બરોબર તો આ જે ગાથા છે એમાં બહુ સરસ વાત કરી શું કઈ વાત કરી જુઓ શું કહે છે ખબર जिस मोक्ष पर्याय के धारक शुद्धात्मा के जो शुद्धात्मा नो विशेषण शु बनायो मोक्ष पर्याय नो धारक शुद्धात्मा कहे केवल दर्शन केवल ज्ञान अनंत सुख अनंत वीर आ अनंत चतुष्टयो आदि ने लईने अनंत गुणों नो समूह जो आ चार ने मुख्य लीधा પછી આ ચાર માં જ વાત પૂરી નથી થઈ કે આને શરૂ કરીને અનંત ગુણોનો જે સમૂહ છે એ એક સમય માત્ર પણ નાશ નથી હોતો હિન્દીમાં લખ્યું છે એક સમય માત્ર ભી નાશ નહીં હોતા 135મું પાનું અર્થાત હંમેશા અનંત ગુણ પાએ જાતે હૈ બસ उस शुद्धात्मा के वही निश्चय से फल हमेशा रहने वाला मोक्ष का फल है इसके सिवा दूसरा मोक्ष फल नहीं है बात पूरी बोलो अनंत चतुष्टयती शुरू करीने अनंत गुणों नो समूह ये मोक्ष नो फल छे पकड़ाय छे बात અનંત ચતુષ્ટયથી શરૂ કરેલો અનંત ગુણોનો સમૂહ મોક્ષનો ફળ છે અને તે ફળ એક સમય માટે પણ આત્માને છોડતો નથી બોલો ગુરુદેવશ્રીની ભાષામાં કહીએ આજે જે બોલ્યા એક સમય માટે પણ એનો વિરહ હોતો નથી વિરહ પડતો નથી માયાચારીને જેમ માયાચારીનો વિરહ નથી પડતો क्रोधी ने जेम क्रोध नो विरह नथी पड़तो माथा कूटिया ने माथा कूट नो विरह एक समय माटे पण पड़तो नथी
લોભીઓ હોય એને લોભ કશાયનો એક સમય માટે પણ વિરહ પડતો નથી. રાગીને રાગનો વિરહ ન પડે, વીતરાગીને વીતરાગતાનો વિરહ ન પડે. એમ આત્માને અનંત ચતુષ્ટય આદિ અનંત ગુણોનો વિરહ ન પડે, એક સમય માટે પણ વિરહ ન પડે. પ્રગટ થયા થયા હવે સાધી અનંત કાળ માટે રહેવાના. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને, એની વાત છે આ. ધ્રુવ અચલ અનુપમ ગતિ પામેલ સર્વે સિદ્ધ ને, એની વાત છે કે જે ધ્રુવ દશા જે અચલ દશા પ્રગટ થઈ થઈ હવે એનો એક સમય માટે પણ વિરહ નથી હોતો. અને આપણા સંસારી જીવોના સુખ દુઃખના આનંદના કેવા છે ઘાટ? સવારે સુખી, બપોરે દુખી, સાંજે સુખી, રાત્રે દુખી. સવારે 7 વાગે બધું સારું હોય, 10 વાગે મગજ બગડે. સવારે નાસ્તો કરતા હોય તો બધું સારું હોય, અને બપોરે જમતા હોય તો મોડું બગડે. બોલો, આપણા સંસારી જીવોનું કેવું છે બધું? હા, કેમકે ઘડીક ઘડીક ના ઉદય ના ઘાટ જુદા છે ને. હા, મિયા બીબી વચ્ચે 5 મિનિટ પહેલા તો બહુ લાડ પ્યાર ચાલતો હોય, બીજે સમયે તો બાજી પડે, ફટકા ભરે એકબીજાને. આ પુણ્ય પાપની વિચિત્રતા છે. અને મોક્ષ સુખનું કેવું છે? એક મગજ પ્રગટ થયું થયું હવે એનો એક સમય માટે પણ વિરહ નથી હોતો. હા, મને એક વાત બતાવો, આપ સૌ આખા દિવસમાં મગજ ખરાબ થઈ ગયો હોય, મગજ બગડી ગયો હોય, પરિણામો બગડી ગયા હોય, આખા દિવસમાં ક્યારે બનતું જ નથી? હા, ગુસ્સો ન આવ્યો હોય, પરિણામોમાં સંકલેશ ન થયા હોય, આકુળતા ન થઈ હોય, એ બનતું જ નથી ક્યારે? અરે હા તો પાડો, નહીં તો ના તો પાડો, મારી સામે નહીં જીનવાણીની સામે. હા, દી ઉગ્યા બાદ તડકો આવે તો આખો દિવસમાં કેટલું સારું લાગે, અને હવારે ઠંડી જયારે પડતી હોય, સાંજે ઠંડી પડતી હોય, બહુ ઠંડી પડે છે, બહુ ઠંડી પડે છે. હા, કેટલો અણગમો, ઘડીકમાં ગમો, ઘડીકમાં અણગમો. હા, દિન રાત શુભા શુભ ભાવો સે મેરા વ્યાપાર ચલા કરતા, માનસ વાણી અરુકાયા સે આશ્રવ કા દ્વાર ખુલા રહેતા. બોલો, ઘડીક દુઃખ, ઘડીક સુખ, ઘડીક સાતા, ઘડીક અસાતા. નિરંતર 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 કશાયો ની હોળી. હા, તો આ જે 11મી ગાથા છે, એ 11મી ગાથા એમ કહે છે, હવે જે પ્રગટ થયો એ થયો, એ હવે ક્યારે પણ છૂટવાનો નથી. 138માં પાને ગુરુદેવજીએ થોડીક દ્રવ્ય ગુણ પર્યાયના ન્યાય આપીને બહુ સરસ વાત કરી. દ્રવ્ય ગુણ અને પર્યાય એ તો જૈન દર્શનનો પહેલો એકડો છે. પાન નંબર 138. વીતરાગ પરમાત્મા ત્રિલોકના જીનવર દેવે પહેલેથી દ્રવ્ય ગુણ પર્યાયનો, બોલો, પછી શ્વેતાંબરમાં ઉત્તર અધ્યયનમાં 28મું એક અધ્યયન, એ બધી વાત કરી ગુરુદેવજી વાંચતા હતા. દ્રવ્ય ગુણ અને પર્યાયની વ્યાખ્યા પહેલી મોટી સભા હતી, વ્યાખ્યાન ચાલતું હતું. દ્રવ્ય ગુણ પર્યાય પહેલું વહેલું સાંભળે એટલે લોકોને બેસે નહીં, પણ આ વાત તો અલૌકિક છે. હા, પછીના ફકરામાં દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેય ઉપર ઘટિત કરીને ગુરુદેવશ્રીએ બધું સમજાવ્યું છે. દ્રવ્ય એટલે પદાર્થ,
એમાં ત્રિકાળ 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 અનંત જ્ઞાન અનંત આનંદ અનંત શાંતિ વીર પુરુષાર્થ એવા અનંત ગુણો, જો ત્રિકાળ ગુણો ની વાત આપણે ગઈકાલ રાત્રે જે ઓલી સ્વ સ્વરૂપે વ્યવસ્થિતમ વાળી વાત કરી હતી ને, સ્વ સ્વરૂપે વ્યવસ્થિતમ અનાદિ જ્ઞાન અનાદિ દર્શન અનાદિ સુખ એની વાત છે. એની શક્તિ ત્રિકાળ ગુણ એમાંથી જે અવસ્થા થાય સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર પર્યાય મિથ્યા શ્રદ્ધા મિથ્યા જ્ઞાન મિથ્યારાગ એ પણ વિકારી પર્યાય અને સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર એ નિર્વિકારી પર્યાય એમાંથી મોક્ષ થાય છે. આ દ્રવ્ય ગુણ પર્યાય સંબંધીની થોડીક માર્મિક વાત આગળ કરી. નીચે પણ ગુરુદેવશ્રી ઘણું સરસ લીધું છે, જેણે પોતાનો આત્મા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થી સાધન કરી પોતાનું સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય ઘન એનો અંતરમાં અનુભવ નિર્વિકલ્પ સત્તા રાગના અવલંબન વિના ત્રિકાળીના અવલંબને સમ્યક દર્શન જે પહેલી ભૂમિકા એ પર્યાય. જો સમ્યક દર્શન ની વાત, હવે જ્ઞાન ની વાત જો, એમ ત્રિકાળી વસ્તુનું જ્ઞાન, શાસ્ત્રનું જ્ઞાન નહીં, ત્રિકાળી વસ્તુનું જ્ઞાન, સમ્યક વેદન જ્ઞાન એ પણ પર્યાય અવસ્થા અને ત્રિકાળીમાં સ્થિર થવું રમણતા ચારિત્ર ચરવું સ્વરૂપમાં ચરવું સ્વરૂપે ચરણમ ચારિત્રમ એનું નામ ચારિત્ર. સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર ની બધી વાત એમાં કરી. ખ્યાલમાં આવે છે? હા, એમાં એક સમય પણ વિરહ પડતો નથી. 139માં પાને ઉપર બીજ લીટી, એક સમય પણ વિરહ પડતો નથી. પછી ઓલો સરસ દાખલો આપ્યો હમણાં આવે છે ને, ઝીંજરા જો કેવા મોઢા ફૂલી ગયા બધા એના. આવે ને ઝીંજરા, ઝીંજરા નથી બધા ઝીંજરા. અરે અનિતાબેન, ઝીંજરા નથી ખબર? બજારમાં ઝીંજરા આવે ને ઝીંજરા, ઈ ચણા, ચણા ની વાત કરી ગુરુદેવશ્રીએ. ઈ ચણા ને જયારે આપણે શેકીએ, ઈ જે શેકેલો ચણો હોય, સાંભળજો બહુ સરસ વાત કરી, શેકેલો ચણા, ચણો જે ચણા જે હોય ને એનામાંથી કચાસ અને તુરાશ નીકળી જાય અને મીઠાશ પ્રગટ થાય. શેકેલો ચણો, ફ્રાય કરેલો ચણો એમ કહે છે કે તુરાશ નીકળી જાય, મીઠાશ પ્રગટ થાય અને વાવો તો ઉગે નહીં. આ બહુ જબરદસ્ત દ્રષ્ટાંત છે ગુરુદેવશ્રીનો. હા, એમ કહે છે. બીજો ફકરો જો, 139માં પાને, ભગવાન આત્મા પોતાના મિથ્યાત્વ અજ્ઞાન અને રાગ દ્વેષ ને બાળે પોતાના સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર થી અંતર આનંદ ની રમણતા થી ત્રણેય ને બાળી નાખે તો જેમ ચણો શેકવાથી મીઠાશ આવે એમ આત્માના ધર્મમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવે. બોલો, આખો આ સાંગરૂપક અલંકારનો સરસ મજાનો પ્રકરણ છે. અચ્છા, બધાનું ધ્યાન ગયું? આજનું જે પ્રવચન છે એ ગુરુવારે હતો, ગુરુવારનો હતો પ્રવચન. સાંભળજો, ગુરુવારનો પ્રવચન હતો એટલે ગુરુદેવશ્રીએ દાખલો આપતા હતા શાંતિભાઈનું નામ લઈને, કઈ ડાળિયા થાય. હવે આવતીકાલે શુક્રવાર એટલે શુક્રવારે બજાર ભરાતું હોય એટલે શુક્રવારના ડાળિયા કોક બોલ્યા. જો જો સાંભળો, સાંભળવા જેવી વાત છે. શુક્રવારના ડાળિયા એમ બોલ્યા, પહેલાના જમાનામાં એમ જ હોય ને, અઠવાડિયામાં એક દિવસ બજાર ભરે તો તે દિવસે ચના મમરા આ તે બધા વેચવા માટે આવતા હોય તો શ્રોતાએ બોલ્યા શુક્રવારના ડાળિયા. ગુરુદેવશ્રીએ જો કેવા ચાબકા માર્યા, શુક્રવારા ડાળિયા તો આ શુક્ર નામ પોતાનું જે અનંત વીર, વાહ, પોતાનું જે અનંત વીર, એ વીર થી અંદર પુરુષાર્થ કરીને અજ્ઞાનનો નાશ કરી સમ્યક જ્ઞાન આનંદ આદિ પ્રગટ થયા એ પોતાના ચણાની મીઠાશ છે. શું કીધું? આ પોતાના ચણાની મીઠાશ છે. હા, અરે ઉપમા અલંકારમાં બોલે છે, રૂપક અલંકારમાં બોલે છે, ઉત્પ્રેક્ષામાં બોલે છે. હા, અભેદ દર્શાવ્યું ને, પોતાના ચણાના મીઠાશ રૂપક અલંકાર. તમને એમ થશે કે પંડિતજી આ શું છે રૂપક અલંકાર? થોડોક સાહિત્યનો અભ્યાસ જોઈએ તો જ એની સુંદરતા ખ્યાલમાં આવે.
તો આવું ઘણું બધું સરસ. પછી તો ભાવાર્થમાં તો એ જે મોક્ષ ફળ છે, અનંત જ્ઞાનાદિને જાણીને સમસ્ત રાગાદિનો ત્યાગ કરી ઉસી કે લીએ તેને જ માટે નિરંતર શુદ્ધાત્માની ભાવના ભાવવી જોઈએ. એક વાત હું ખાસ તમને યાદ અપાવું, કાલે પણ મેં બોલ્યો હતો, ધ્યાન એટલે શું? રાત્રિના સ્વાધ્યાયમાં ધ્યાન એટલે કોઈ ચોથી વસ્તુ નથી, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્રની પરિણતિનું નામ જ ધ્યાન છે. આપ સૌને ખ્યાલ હશે સવારના સ્વાધ્યાયમાં પણ હું બોલી ગયો છું, રાત્રિના સ્વાધ્યાયમાં પણ ઘણી વખત આ વાત કરી છે. જો પાન નંબર 140 ઉપર જો ગુરુદેવશ્રીનું પ્રવચન ધ્યાનથી સાંભળ્યું હોય નહીં તો વાત પકડાઈ જાય. યોગિંદુ દેવના વખાણ કર્યા જંગલમાં વસનારા એમ કરીને એ ફકરો જ્યાં પૂરું થાય છે ત્યાં જો, પ્રભુ જો તારે મોક્ષ જોઈએ તો આ શુદ્ધાત્માનું નિરંતર ધ્યાન કરવું. બરોબર, એ ધ્યાનનો અર્થ જો આવ્યું, એ ધ્યાનનો અર્થ શું છે? નિશ્ચય સમ્યક દર્શન, નિશ્ચય સમ્યક જ્ઞાન અને નિશ્ચય સમ્યક ચારિત્ર, એ ધ્યાન છે. મળ્યું બધાને? કેમ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં ધ્યાન નતું ગયું? હા, કલકત્તા વાળાનું ધ્યાન નતું ગયું? હા, આવા પોઈન્ટ યાદ રાખવા ગુરુદેવશ્રીના પ્રવચનમાં બહુ કામની વસ્તુ છે. આપણને એમ લાગે ધ્યાન એટલે કોઈ બીજી વસ્તુ, નહીં, શ્રદ્ધા જ્ઞાન અને ચારિત્ર ત્રણેયનું સમુચ્ચય એનું નામ જ ધ્યાન છે. બરાબર, ચલો આગળ તો ઘણું ઘણું બધું છે પણ હવે સમયની મર્યાદા છે એટલે હું 12મી ગાથા તરફ ઝડપથી આગળ વધું છું. કાલે મેં રાત્રે યાદ અપાવ્યા હતા તમને, આ સવારે જ કીધું હતું, સવારે જ સવારના સ્વાધ્યાયમાં આ કીધું હતું ને, શુદ્ધાત્મા જ નહીં, સોરી 13મી ગાથા હતી. તો હવે જો આ 12મી ગાથા જે છે એ 12મી ગાથામાં શું કહેવા માંગે છે, ભેદ રત્નત્રય અને અભેદ રત્નત્રય. હા, જો ભાઈઓ અને બહેનો ભાવાર્થ વાંચું છું 141 નંબરના પાને, ભેદ રત્નત્રયાત્મક વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે. સાંભળજો ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનનો હું સાર કહેવા માંગુ છું, ભેદ રત્નત્રયાત્મક વ્યવહાર મોક્ષ માર્ગ સાધક છે. એટલે નિશ્ચય સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર એની વાત છે. અહીંયા બોલા વ્યવહાર રાગ રૂપ સમ્યક દર્શન જ્ઞાન ની વાત નથી, યાદ રાખજો. અંદરમાં અભેદ મોક્ષ માર્ગ ની જે પરિણતિ પ્રગટ થઈ છે, મોક્ષ માર્ગ રૂપ જે અંદરમાં પ્રગટ થયેલી દશા એમાં સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ભેદરૂપ એ નિશ્ચય, એ ભેદરૂપ જે નિશ્ચય છે એ વ્યવહાર મોક્ષ માર્ગ છે એમ કહે છે. આ બધું વ્યાખ્યામાં બહુ ગુરુદેવશ્રી કીધું છે આજે. અને અભેદ રત્ન ત્રયાત્મક નિશ્ચય મોક્ષ માર્ગ સાધ્ય છે. બરાબર, એટલે આ બહુ માર્મિક પ્રવચનનો અંશ છે. હા, જો જો તમને હું થોડું વાંચીને બતાવું, 142 નું પાનું કાઢો, એમાં વચ્ચે જુઓ, વચ્ચે બહુ સરસ વાત કરે છે, પ્રભુ તુમ જાણગ રીતિ, સહુ જગ જે સહુ જગત જે દેખતા હો લાલ, નિજ સત્તા એ શુદ્ધ સહુને પોતાને પેખતા હો લાલ. આ કાવ્ય પંક્તિ વાંચી ગુરુદેવશ્રી, એમાં જો, હે નાથ સર્વજ્ઞ પરમાત્મા જીનવર દેવ, આપ અમને નિજ શુદ્ધ સત્તા સ્વરૂપ આત્મા જુઓ છો, પુણ્ય અને પાપ દયા દાન વ્રત ભક્તિના પરિણામ એ આત્મા નથી, એ તો વિકાર છે, એ તો અનાત્મા છે. હે પરમાત્મા સર્વજ્ઞ દેવ, આપ અમારી આત્માની દશા, આત્માની સ્થિતિ, શુદ્ધ સત્તા, પવિત્ર હોવું, શુદ્ધ સત્તા એમ અમારા આત્માને આપ જુઓ છો, એવી જે નિજ શુદ્ધ સત્તા ભગવાન જુએ છે, એ નિજ શુદ્ધ સત્તાને શ્રદ્ધા જ્ઞાનમાં નજરે દેખે એ સમ્યક દ્રષ્ટિ કહેવાય છે. સમ્યક નામ સત્ય એવી પ્રતીતિ કરી અથવા જોયો તે લેશે, દેખવું પણ લેશે. બરાબર, હવે જોજો નીચેનો ફકરો, એવી રીતે
ત્રણ છે ને પર્યાય નૈતિક, ભેદ થયા ને ભેદ માટે પર્યાય નૈતિક છે તો નિશ્ચય. શું કીધું? છે તો નિશ્ચય પણ ભેદ થયા ને માટે વ્યવહાર. ભેદ પડ્યા ને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, ત્રિકાળી ભગવાન આત્માની અંતર્મુખ સમ્યક દર્શન ની પર્યાય, સમ્યક જ્ઞાન ની પર્યાય, સમ્યક ચારિત્ર ની પર્યાય, એ ત્રણ ભેદ થયા તો એને વ્યવહાર કહેવામાં આવે છે. એને માટે નય નો પ્રયોગ કર્યો ગુરુદેવશ્રીએ, સદભૂત વ્યવહાર નહીં. કયો વ્યવહાર નહીં? સદભૂત વ્યવહાર નહીં. એટલે આજના આ પ્રવચનમાં અતિશય માર્મિક પોઈન્ટ છે. ભેદરૂપ રત્નત્રય તે વ્યવહાર મોક્ષ માર્ગ, એટલું જ લેવાનું. વ્યવહાર મોક્ષ માર્ગ એટલે બહારનું સાચા દેવ ગુરુ ધર્મ ની શ્રદ્ધા વ્રત સંયમ ઈ નહીં. ફરી ફરીથી બોલું છું, યાદ રાખજો, રાડો પાડી પાડીને બોલું છું. ભગવાનના દર્શન કર્યા ને ભગવાનના પ્રક્ષાલ કર્યા ને ભગવાનની પૂજા કરી, તીર્થ યાત્રા કરી અને વ્રત સંયમ નું પાલન કર્યું, શાસ્ત્રો ભણ્યા, દેવ ગુરુ ધર્મ ને જાણ્યા, એનું નામ વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર નહીં. કલકત્તા વાળા સમજાય છે? અહીંયા તો નિશ્ચય રત્નત્રયમાં જ જો સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ના ભેદ પડે એનું નામ વ્યવહાર સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર. એને પરમાર્થ વચનિકાની ભાષામાં કહીએ તો અધ્યાત્મનો વ્યવહાર. શું કીધું એને? એને અધ્યાત્મનો વ્યવહાર કહેવાય. તો બોલો, દેવ ગુરુ ધર્મ વ્રત સંયમ વગેરે ઈ આગમનો વ્યવહાર. ક્યાં પરમાર્થ પ્રકાશ, ક્યાં પરમાર્થ વચનિકા, ક્યાં ગુરુદેવ શ્રીના વ્યાખ્યાનો મેળ કેવી રીતે બેહાડો? પંડિતજી 10 વાગી ગયા છે, આપણે તો ધંધે જવું છે, મૂકો હવે. હા, વિચાર તો કરો ભાઈ. હા, એ રાગ રૂપ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર ની વાત કરવામાં આવે એ તો અસદભૂત વ્યવહાર ને એના વિષયો છે, એની વાત નથી અહીંયા. અંદર ને અંદર ભેદ એની વાત છે. બહુ આજે ગુરુદેવશ્રી એ વિશેષ બધી ચર્ચાઓ કરી છે. તમે આ પ્રકરણને બહુ ગંભીરતાથી જોજો, બરાબર. પાનું 146 મુ જો છેલ્લી વાત, છેલ્લો ફકરો છે આ ગાથાનો, છેલ્લો ફકરો. એ દ્રવ્ય સંગ્રહ 39 ની ગાથા વાંચી ગયા, એનો અર્થ છે. इसका अभिप्राय यह है कि सम्यक दर्शन आत्मा पवित्र पूर्ण भगवान ने अंतर में अनुभव करीने प्रतीति थवी, ये सम्यक दर्शन. ये धर्म नी पहली सीढ़ी, धर्म नु पहलू सोपान. सम्यक ज्ञान, सच्चिदानंद ज्ञान स्वरूप नु ज्ञान, जो ज्ञान नु ज्ञान, शास्त्र नु ज्ञान नहीं, ज्ञान नु ज्ञान. अने ज्ञान मा रमणता, बोलो, ज्ञान मा रमणता ये चारित्र. એ તીનો હી વ્યવહાર નહીં કર મોક્ષ કે કારણ જાનને, બોલો. ઓર નિશ્ચય સે ઉન તીનો મહી એક આત્મા હી મોક્ષ કા કારણ. દ્રવ્ય સ્વભાવ ને ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ ને નિશ્ચય મોક્ષ માર્ગ કીધું, જેને આપણે કહીએ ને નિયમસારની ભાષામાં કારણ પરમાત્મા. એ કારણ દ્રવ્ય, એ કારણ પરમાત્મા, એ નિશ્ચય મોક્ષ માર્ગ છે. જેને પરમાર્થ પ્રકાશના પહેલા ભાગની ભાષામાં વાત કરીએ, આત્મા પોતે તીર્થ છે. આ છેલ્લી બહુ માર્મિક વાત કરી, સમજાય એટલું સમજું. ભગવાન આત્મા તીર્થ છે. તીર્થ એટલે તરવાનો ઉપાય. તરવાનો ઉપાય એટલે શિખરજી, ગિરનાર, કૈલાસગીરી એમ નહીં, તરવાનો ઉપાય એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર સ્વરૂપ ભગવાન આત્મા, એનું નામ તીર્થ. આજે બહુ હેવી આવ્યો છે, થોડુંક પચાવવા માટે વાર લાગશે. અને આજનો ગુરુદેવશ્રીનો પ્રવચન 2-4-6 વખત સાંભળશો તો આપણી આંખો ખુલશે. હા, ઓઘે ઓઘે નહીં સાંભળવું, ઓઘે ઓઘે નહીં સમજવું, બરોબર. સમય પૂરો, હવે આનો વિસ્તાર હજી આવશે આગળ, એટલે આપ સૌ ખૂબ ચિંતન મનન કરજો.
અને આપણે આ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે જ વ્યવહાર મોક્ષ માર્ગ, નિશ્ચય મોક્ષ માર્ગ બરાબર, અને મોક્ષનો ફળ અને બીજા ભાગને આધારે મોક્ષ, મોક્ષનો ફળ અને મોક્ષનો માર્ગ, એમાં નિશ્ચય અને વ્યવહાર, ભેદ રત્નત્રય અને અભેદ રત્નત્રય, એની બધી ચર્ચા અત્યંત સારરૂપ અત્યંત સંક્ષેપમાં આપણે કરી છે. વિરામ લેશું. જવાણી કે જ્ઞાન તે સુજે લોકાલો, સોવાણી મસ્તક નમો સદા દેત ઉડો. બોલે દાદશાંગમય જીનવાણી માતા કી જય. નિજ નિધિ નિજ મે બતાય, યહાં અનંત ઉપકાર હે ઉસકે લિયે, જીન વાણી માં કો વંદના શત બાર હે, વંદના શત બાર હે, વંદના શત બાર હે. જીનવાણી ભારતી તો હી જપો દિન રેન, જો તેરી શરણા ગહે સું પાવે સુખ ચેન. જા વાણી કે જ્ઞાન તે સૂજે લોકાલોક, સો વાણી મસ્તક નવો સદા દેત હોઢોક, સદા દેત હોઢોક.